ચલો આજે પહેલો દિવસ છે, આ તો હું તમને ક્રુઝમાં ઉપર મસ્ત ઝુમ્મર બતાવું. આ આપણી ક્રુઝનું ઝુમ્મર છે અને એકદમ મસ્ત. જો અહીંયા બધું પબ્લિક બેસી ગયું છે, એક ભાઈ ઉપર ચડીને સિંગિંગ કરશે, હજી એ અત્યારે છે નહીં, અને ઉપર બેસીને બધા જમે છે, અમે જમી લીધું છે. ઓકે, આ આપણે ક્રુઝનું પાછળનું ભાગ છે, જે પછવાડું કહેવાય ને, લોબી. ઈ હવે આ અહીંયા કંઈક છે, હવે હું જે ખબર નથી, કદાચ ટ્રેન બ્રેન જેવું હશે, આમ જાય છે સીધે સીધું પુલ ઉપર. જો અને ઓલા બધી બોટ છે, જેમાં બેહી બેહીને બધાને જ્યાં જવું હોય ત્યાં જવાનું. આ બધે વાદળા ને આ બધે પહાડ ને અને આ ક્રુઝ, વાહ વાહ શંકુબેન વાહ. ચલો શંકુબેન ક્રુઝમાં પહોંચી ગયા છે, અમારો બધો સામાન અહીંયા ગોઠવાઈ ગયો છે, અમારી એક બેગ અહીંયા પડી છે, અને અમે બધું જ સાબુ પાવડર શેમ્પુ ગોઠવી દીધું છે. આ અમારું બાથરૂમ છે, સરસ મજાનું બાથરૂમ છે, તમે જોઈ લેજો. અહીંયા બધા આવી રીતે ટૂંકી જગ્યામાં બધું સરસ રીતે મૂક્યું છે. એસી બટન છે અને અહીંયા અમારે કપડાં ટીંગાડવાના છે બધા, અને અહીંયા એક મસ્ત મજાનો કાચ આપેલો છે, જેમાં મારે તૈયાર થઈને જોવાનું છે. અને આ બધું લગેજનું આપ્યું છે, અને એક કાચ અહીંયા આપ્યું છે, બહુ જ સરસ છે. જો પછી અહીંયા બધા કપડાં નહીં મૂકવાનું છે. પછી મેં સૂટરૂમ લીધેલો છે, એટલે આવી રીતે છે સરસ મજાનું. અને અહીંયા સોફા સેટ છે, જેની પર બેસવાનું કંઈ કામ ન હોય તો, અને આવી રીતે મારે ફોટા પાડવાના છે. અને અહીંયા પણ એક કાચ આપેલો છે, જે કાચમાં પણ હું દેખાઉં છું. અને આ મારો બેડરૂમ છે, અને હવે હું અહીંયાથી બહાર જાઉં છું, અને આ છે બહાર, અને આ બધું બહાર મોટું છે. જો આ છે મારી બાલકની, આવી રીતે રોલિંગ છે. પછી આવી રીતે લગેજ આવે, અને અહીંયાથી લગેજ આ લોકો આમાં ક્રુઝમાં નાખે, બધાના રૂમ સુધી પહોંચાડી. જે માળે લઈ જાવ હોય ને એ માળે પાછું ખેંચી આમ હોય તો ખબર પડે. તો મસ્ત પબ્લિક અહીંયા જો ક્રુઝમાં એન્જોય કરી રહ્યું છે. અડધા લોકો છે ને ગપશપ મારે છે, બધાને પૂછે છે શું છે શું છે ક્યાં છે ક્યાં છે ને, મસ્ત. હું ઉપર છું, આ બધા નીચે છે, અને હાલી જઈ રહ્યા છે. જો આ લોકો કંઈક ને કંઈક પૂછી રહ્યા છે, કે આમાંથી પિન થવાનું છે. પાછળ સરસ હિરોઈન આવે છે, જે આ દોડતી દોડતી આગળ ગઈ. જો ઝુમ્મર હતું ને સફેદ કલરનું, જેમ જેમ પબ્લિક આવ્યું ને એમ એમ એનો કલર બદલાઈ ગયો. જો મસ્ત છે ને ક્રુઝ. પછી ઓલા પિલ્લરો અહીંયા આવી ગયા, વાવ વાહ શંકુબેન. હું આ ક્રુઝમાં આવી છું પાછળના સાઈડ, અહીંયા આવું બધું મશીનમાં તે બધું છે જોયું તમે, એટલે મતલબ આપણે પેલા ઉપરથી જે લીધું હતું ને એ, પણ હું અહીંયા નીચે આવી છું. અને અહીંયા નીચે આવ્યા પછી આવી રીતે અંદર જાય, પછી આપણે અહીંયા આગળના વિડીયો બની જોઈએ. મસ્ત વાળી છે, એકદમ સરસ છે. અહીંયા બધું મળે છે બધું, સમજ્યા તમને એડજસ્ટ કરી લેજો શું મળે છે. જો બોટ ગઈ બરાબર, હાલતી થઈ છે, અને ઓલું બધું રહી ગયું છે પાછળ, અને આ બધા લોકો પોતપોતાની ગેલેરીમાં જોવા માટે આવી ગયા છે કે બોટ જાય છે બરાબર. અને બોટ જાય છે, જો અહીંયા પણ બધા ભૂરિયા ભૂરિયા બધા આવી ગયા છે, કાળિયા ધોળિયા ભૂરિયા બધા જોવા. બોટ હાલે છે આ પહાડની અંદર દરિયામાં, મસ્ત જવાનું. મસ્ત અમારી ક્રુઝ અત્યારે હાલતી થઈ ગઈ છે, અને અહીંયા રાતના 9 વાગ્યા છે. પણ તમને બધાને કહી દઉં કે અલાસ્કામાં રાત અને દિવસ તો થતા જ નથી, મતલબ દિવસ જ હોય છે, રાત તો અહીંયા પડતી જ નથી. એટલે તમને 24 કલાક આવું જ દેખાશે બધું, મસ્ત ખાવાનું પીવાનું અને મસ્ત પછી ક્રુઝમાં ફરવાનું, કેમ કે અહીંયા રાત તો પડતી જ નથી, અહીંયા 24 કલાક છે ને દિવસ જ હોય છે. જો આપણે પાછા આવશું અહીંયા બીજી વાર, જો આ વખતે મજા આવે ને તો પછી પાછા આવશું. પેલા લોકો જોઈએ ને બાલ્કનીમાંથી જોઈએ છે બહાર, એ લોકોને ખાલી બહાર જ લાગે છે, આપણી જેમ બાલ્કની કદાચ નહીં હોય. હું
એટલે મસ્ત ઓલી બાજુ ખંજરી વગાડે છે બધા, બરાબર. હું અહીં આવી ગઈ છું. એવું જો આ બધા વાદળ છે ને એ નીચે છે, સી લેવલ પર છે. જો રાતના 10:30 વાગ્યા છે અને રાતે 10:30 વાગે આટલું અંજવાળું છે, એનો મતલબ એમ કે અહીંયા અંધારું થતું નથી, દિવસ જ રહે 24 કલાક. જો અને વાદળ જો પૂરો મસ્ત નીચે ગોઠવાઈ ગયા છે, મતલબ બરફ નથી ને, વાદળ છે, વાદળા. અને આ બધા પહાડોનો કલર કાળો જ છે, એટલે હવે એમ કહેતા નહીં કે ફોનમાં કાળો આવે છે. જો અત્યારે રાતના 11 વાગ્યા છે અને આપણો આ નજારો છે, આને કહેવાય ગ્લેશિયર. એટલે આ જે બરફ છે ને એ મતલબ 200 વર્ષ 500 વર્ષ એવી રીતના બહુ જ વર્ષોથી આવી રીતે જામી ગયો હોય. તો આ ગ્લેશિયર જો દરિયાને અડે છે, દરિયા સુધી આવે છે, જોયું, અને ત્યાં તડકો પડે છે. કેટલા વાગ્યા? રાત્રે 11 વાગે. અહીંયા દિવસ જ રહે છે, અહીંયા રાત થતી જ નથી. અને આમે જો આપણે ઝૂમ કરીએ, આપણે આ બાજુથી આવ્યા, આમ થઈ આવ્યા, આપણે આમ અને આમ જઈ રહ્યા છીએ, અને આ બાજુ તો વાદળ વાદળ છે, પણ આ બાજુ બહુ જ મસ્ત છે. તો આપણી બોટ હળવે કરીને હાલતી થઈ છે, આ બધું પાછળ વહી જાહે અને અમે આમ વૈયા જાહે આમ, બરાબર. જો દેખાય છે, ન દેખાય કંઈ વાંધો નહીં. જો અમારી બોટે છે ને હળવે કરીને પો એમ કર્યો, એટલે મતલબ પાવો વગાડ્યો, બરાબર, અને બોટ હળવે હળવે હાલી છે. જો હું અહીંયા રાખું છું, આ પાછળ જાય છે અને બોટ અમારી ચાલે છે, ચાલતી ચાલતી આગળ જાય છે, અને આ હવે જતું રહેશે પાછળ, કેમ કે હમણાં બોટે પાવો વગાડ્યો. હમણાં 1 મિનિટમાં તો બોટ ક્યાંય ક્યાંય વહી જાય, હમણાં ઘડી કરીને દેખાડું તમે, જોજો. હું હાલી 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 આપણી ક્રુઝ છે, ક્રુઝનો પહેલો દિવસ છે. પબ્લિક દારૂ પીવ્યા, મસ્ત ઝાકુસી કર્યા, મસ્ત પહાડ છે, એકદમ જોરદાર વાળું. હજી ક્રુઝ ઊભી જ છે, ક્યાંય ગઈ નથી, અને કાલથી અહીંયા ધબા ધબી ચાલુ હશે. અત્યારે કાંઈ છે નહીં તો ઓકે. બસ આ છે બીજી બાજુ, જે આપણા રૂમ સાઈડ છે ને એ છે. જો અહીંયા લોકો કંઈક સર્વિસ કામ કરે છે, અને આ મતલબ આપણી રૂમ જે બાજુ છે ને આ એ બાજુ છે, બરાબર. આવી રીતે આ અંદર આવ્યા અને આ દરવાજો ખેંચીને ખોલ્યો, અને પછી અહીંયા આવ્યા. બોલું ખબર છે, હું સામેના દરવાજેથી અંદર આવી હતી, આ બાજુનો દરવાજો છે. અહીંયા બધું પબ્લિક બુકિંગ કરાવે છે, પછી આપણે જોઈશું કે ક્યાં ક્યાં ફરવા જવાનું, બરાબર. જાય છે, પીવે છે, મસ્ત મજાના આવે છે, જાય છે. ચલો આપણે બહાર જઈએ. અને આ ક્રુઝની બીજી સાઈડ છે, એ તમને બતાવું. જોવો છો પાછા બધા, આમાં કંઈ પૈસા નથી ભરવાના. જો આ આ બધું છે ને લાકડા, આ ક્રુઝ હવે છે ને અલાસ્કા, કેનેડિયા, અહીંયા છે ને આ બધા ચોપડા ગોઠવા છે ને, એ ચોપડા નથી, મતલબ અહીંયા જ્યાં જ્યાં ફરવા જવાનું હોય ને આપણે, કે અહીંયા અહીંયા જવું છે હેલિકોપ્ટરમાં કે આવી રીતે કે આમાં કે આમાં, સોરી, તો એના ફોર્મ છે અને એ ફોર્મ ફિલઅપ કરવાના, એના અમે કાકા છોકરા થઈને જોઈએ છે કે એને ક્યાં જવું, આપણે ક્યાં જવું એ અમે થોડીક વારમાં નક્કી કરી લઈશું, બરાબર. અને
છે, બધું કપડાય મળે છે, બધું મળે છે જો, ટોપી ને કપડા ને બધું. પછી આવા ડેસ્ક છે ને ત્યાં ઊભા રહીને બધું બુકિંગ કરાવવાનું. અમારે અહીંયા ફરવા જવું છે તો કેટલા પૈસા, $400, $500, $1000 એ ભરવાના, અને આપણે તો બુકિંગ કરાવીને પછી પોતપોતાના રૂમમાં વહી જવાનું.